રાજકોટના કાલાવડ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડેવલપરે ઓછું બાંધકામ કરીને 7 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ આવાસમાં 1164 ફ્લેટ આવેલા છે, જેમાં 4000 કરતા પણ વધુ લોકો વસવાટ કરે છે. આ તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અમારી સાથે ભયંકર અન્યાય કરવામાં આવ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા. 10 તાજમાં એ લોકોએ અમને 81 સ્ક્વેર મીટર બાંધકામ બતાવ્યું છે, પણ જ્યારે અમારી પાસે પ્રોપર્ટી ટેક્સનું બિલ અને સીએજી રિપોર્ટ આવ્યા, એમાં 77.50 સ્ક્વેર મીટર છે, એટલે કે 3.5 મીટર ઓછું છે. ધારાસભ્યો સુધી રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિવેડો ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. 2016માં અમને સોંપવામાં આવ્યું છે, 2016થી આજ સુધી અમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. બાંધકામમાં પણ અનેક ક્ષતિઓ હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ સમગ્ર મામલે પીએમ અને સીએમને દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે. જેમાં પૂરતી જગ્યા ન અપાઈ હોવાનો તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાનો આરોપ લગાવાયો છે. તો સાથે જ આ મામલે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ નહીં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કુલીન પારેખ, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.